નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર આઠ નકશા આલેખન જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું તો જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક સૂચના મુજબ કરો નંબર એક નીચે નાના ચોરસમાં આપેલ આકૃતિને બાજુમાં આપેલ મોટા ચોરસમાં દોરો જે તમે અહીં જોઈ શકો છો અહીં જે વૃક્ષ આપેલું છે તેને આપણે બાજુના

અને અંક પ્રમાણે નામ આપવામાં આવ્યા છે તો નકશામાં ગ ઘ ચ છ તથા રસ્તા નંબર અને ચાર દર્શાવવામાં આવ્યા છે નંબર જો તમે અરવિંદો કેન્દ્રો પાસે ઉભા છો તો પથિક આશ્રમ જવા તમારે કઈ બાજુમાં કઈ દિશામાં જવું પડે તો જવાબ આવશે દક્ષિણ દિશામાં જવું પડશે નંબર ચાર વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે ક્યાં ક્યાં રસ્તા પસાર કરવા પડશે તો જવાબ આવશે ચ પાંચ થી પશ્ચિમ દિશામાં જવું પછી ખ પાંચ થી ડાબી બાજુ આગળ જતા ડાબી બાજુએ આવે નંબર પાંચ નકશામાં દર્શાવેલા ધર્મ સ્થાનોના નામ જણાવો તો જવાબ આવશે સ્વામિનારાયણ ગુરુદ્વાર પંચદેવ મંદિર દિગંબર જૈન દેરાસર મસ્જિદ ગુરુદ્વાર નંબર છ હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓના નામ લખો તો જવાબ આવશે જિલ્લા પંચાયત સરકારી આરામ ગૃહ વિધાનસભા ત્યાર પછી જોયો નંબર સાત નકશામાં ગાંધીનગર જિલ્લા કોટ નીચે પૈકી કયા રસ્તાથી વધુ નજીક છે તો જવાબ આવશે બી ઘ રોડ નંબર આઠ રોડ નંબર છ પર ઊભા હોય તો તમારી ઉત્તર દિશામાં કયા સ્થળો જોવા મળે છે જો જવાબ આવશે પ્રજાપતિ બ્રહ્મકુમારી બાલ ઉદ્યાન કેન્દ્રીય વિદ્યાલય અને ગુરુદ્વાર ત્યાર પછી નંબર નવ તમારી શાળાનો નકશો તૈયાર કરો મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓના અંતર માપી યોગ્ય પ્રમાણનો ઉપયોગ કરી નકશો તૈયાર કરો આ માટે તમારા શિક્ષકની પણ મદદ લો તો દરેક વિદ્યાર્થીએ પોતાની શાળાનો નકશો વ્યવસ્થિત રીતે દોરવાનો રહેશે તમારે તમારી શાળાનો નકશો અહીં દોરવાનો રહેશે ત્યાર પછી આગળ જોઈએ નંબર દસ નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરો તો અહીં ડાબી બાજુમાં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે તેને આપણે જમણી બાજુના એક ચોરસ બોક્સ આપેલા છે તેની અંદર તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે તો પ્રમાણ માપનો ઉપયોગ કર્યા વગર ત્યાર પછી નંબર અગિયાર પ્રશ્ન નંબર દસમાં તમે દોરેલ ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો શું બંનેના ચિત્ર એટલે કે સરખા માપના સરખા ક્ષેત્ર ધરાવતા છે આવું શા માટે થયું તમારા શિક્ષક સાથે આ બાબતની ચર્ચા કરો તો સરખું ક્ષેત્રફળ ધરાવતા નથી કેમ કે પ્રમાણમાપનો ઉપયોગ કરેલ નથી જો આપણે પ્રમાણમાપનો ઉપયોગ કરેલો હોય તો સરખા માપ આવત અને જો પ્રમાણમાપનો ઉપયોગ કરેલ નથી તેથી આપણું ક્ષેત્રફળ સરખું આવશે નહીં ત્યાર પછી જોઈએ આગળ અધ્યયન નિષ્ફતિ સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ તેમાં નકશાનો અભ્યાસ કરીને જણાવો કે આપેલ બે રસ્તાઓ વચ્ચે ક્યાં પ્રકારનો ખૂણો બને છે તે જણાવો જોઈએ માર્ગના નામ અને ખૂણાનો પ્રકાર તો એ રાજપથ માર્ગ અને માનસિંહ માર્ગ તો એક કાટકોણ ત્યાર પછી નંબર બી માનસિંહ માર્ગ અને અશોક માર્ગ તો એ ગુરુકોણ સી માનસિંહ માર્ગ અને અકબર માર્ગ તો તે લઘુકોણ ડી કોપર નિક્સ માર્ગ અને તિલક માર્ગ તો તે લઘુકોણ ત્યાર પછી નંબર બે ચિલ્ડ્રન પાર્કમાંથી ક્યાં ક્યાં રસ્તાઓ પસાર થાય છે તે જણાવો તો જવાબ આવશે રો શાહજાહા રોડ જાંકીર હુસેન રોડ ત્યાર પછી આગળ જોઈએ આપણે આપેલા નકશાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર ત્રણ લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈ પણ ત્રણ સ્થળના નામ આપો તો જવાબ આવશે મેડિકલ કોલેજ ઢીંગલી સંગ્રહાલય નેશનલ સ્ટેડિયમ ત્યાર પછી નંબર ચાર નકશામાં આપેલ પ્રમાણ માપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો તો જવાબ આવશે પ્રમાણમાં બરાબર એક સેમી તો બરાબર બે કિમી તો ઓગણીસ પોઈન્ટ છ કિમી ત્યાર પછી નંબર જામા મસ્જીદથી દક્ષિણ દિશામાં દસ કિમી અંતરે આવેલા સ્થળનું નામ લખો તો જવાબ આવશે ઇન્ડિયા ગેટ ત્યાર પછી છે નીચે આપેલા વર્ગખંડના નકશાનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ લખો તો જોઈએ નંબર છ વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો તો ખુરશી ટેબલ લેપટોપ પ્રોજેક્ટર સ્ક્રીન બોર્ડ ફેનલ બોર્ડ પાટલીઓ બ્લેક બોર્ડ અને કબાટ નંબર સાત પ્રોજેક્ટર સ્ક્રીન એ મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે તો જવાબ આવશે ઉત્તર દિશામાં નંબર આઠ નકશામાં દક્ષિણ દિશામાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તો કબાટ બ્લેકબોર્ડ અને ફેનલ બોર્ડ ટુ ત્યાર પછી નંબર નવ બારણા એક થી પ્રવેશ કરતા જમણી બાજુ આવતી વસ્તુઓ ક્રમમાં લખો તો પ્રોજેક્ટ સ્ક્રીન ફેનલ બોર્ડ એક અને સ્વિચ બોર્ડ નંબર દસ બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો તો પાટલી એ ડી અને જી તો ધોરણ પાંચના ગણિત વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ